કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી નોંધાયો. તો જિલ્લામાં એક પણ દર્દી આઇસોલેશન વોર્ડમાં કે હોમ આઇસોલેશન હેઠળ નથી. ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પાટણ જિલ્લો સુરક્ષિત રહી શકે એ માટે સિદ્ધપુર, રાધનપુર, પાટણ સહિતના વિસ્તારોમાં સરકારી હોસ્પિટલોમાં કરોડોના ખર્ચે 14 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે અને આજથી નાના મોટા વેપાર, રોજગાર કરતા વેપારીઓ માટે વેક્સિનેશન શરૂ કરાયું છે. સાથે જ ધારપુર હોસ્પિટલ ખાતે નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. પાટણ જિલ્લાની અંદર જે સીએસસી અથવા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે ત્યાં લગભગ કરોડોના ખર્ચે 14 અલગ અલગ સરકારી હોસ્પિટલોની અંદર ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. એના સંદર્ભમાં સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને જે સંસદ સભ્ય ધારાસભ્યોની ગ્રાન્ટ હોય એની અંદરથી અલગ અલગ રાધનપુરથી માંડી સિદ્ધપુર સુધી તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યના કર્મચારી અને અધિકારીઓ છે, એ સિવાયના ફ્રન્ટલાઇન વર્કર છે, તમામને આ વખતે એક સ્પેશિયલાઇઝ થર્ડ વેવ પ્રિપેરેશનની ધારપુર મેડિકલ કોલેજ ખાતે તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને જો કદાચ થર્ડ વેવની અંદર વધુ પડતા કેસ આવી જાય તો પેરામેડિકલ સ્ટાફ બી દર્દીને ટ્રીટમેન્ટ કરી શકે, સારવાર આપી શકે.